હેલો સ્ટુડન્ટ શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી બીકોમ કોલેજની આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે એસ વાય બી સેમેસ્ટર થ્રીમાં જે યુનિટ વન શીખી રહ્યા હતા તેમાં બેઝિક એલિગમેન્ટ્સ ઓફ કોમ્યુનિકેશન છે તેના વિશે સમજીશું તો કોમ્યુનિકેશનની જે આખી પ્રોસેસ છે તે આપણે આગળ જોઈ કે કઈ પ્રકારે છે આખી પ્રોસેસ થાય છે હવે આપણે તેના એલિમેન્ટ્સ શું છે એટલે કે એ આખી પ્રક્રિયામાં કયા કયા પ્રકારના એલિમેન્ટ્સ છે એ કામ કરે છે અને કેવી રીતે આપણે બીજા લોકો સાથે કોમ્યુનિકેશન કરીએ છીએ અને તેના પ્રતિભાવો મળે છે એ બાબત વિશે આપણે જોઈશું તો મુખ્ય છે અહીંયા કેટલા એલિમેન્ટ્સ આપેલા છે જે પહેલું આપેલું છે સેન્ડર સેન્ડર એટલે કે જે માહિતી મોકલે છે તે ત્યારબાદ બીજું એલિમેન્ટ્સ છે ઇનકોડિંગ ઇનકોડિંગનો મતલબ એમ થાય છે કે કોઈ પણ સેન્ડર છે એ એના થોટને અથવા તો પોતાના આઈડિયાઝને કોઈ સાયન્સમાં સોરી કોઈ સાઇનમાં કોઈ સિમ્બોલ્સમાં અથવા કોઈ લેંગ્વેજમાં કોઈ સાઉન્ડમાં રૂપાંતરિત કરી અને ટ્રાન્સફર કરે તેને એન્કોડિંગ આપણે કહી શકીએ ત્યારબાદ મેસેજ ત્યારબાદ ચેનલ ચેનલ એટલે કે માધ્યમ કે કોઈ પણ મેસેજ છે આપણે કયા માધ્યમ દ્વારા આપણે મોકલીએ છીએ તે બાબત દર્શાવે છે ત્યારબાદ રિસીવર એટલે કે ચેનલના માધ્યમ દ્વારા જે મેસેજ સેન્ડર દ્વારા મોકલાયેલો છે તે રિસીવરને મળે છે અને ત્યારબાદ શું થાય ડિકોડિંગ થાય છે એટલે કે જે પણ માહિતી મેળવેલી છે રિસીવરે એને જે સેન્ડરે એનકોડિંગ કરીને મોકલેલું છે એ રિસીવર છે તેને ત્યારબાદ ડીકોડિંગ કરે છે એટલે કે જે પણ સંકેતના જે પણ સ્વરૂપમાં રિસિવરે મોકલે સેન્ડરે મોકલેલું હોય એ સ્વરૂપમાં તેને સમજે છે અથવા તો ઉકેલે છે ત્યારબાદ છેલ્લું છે એલિમેન્ટ્સ એ છે ફીડબેક ફીડબેક એટલે કે આખી પ્રક્રિયામાં સેન્ડરથી જે મેસેજ મોકલાય છે એ મેસેજ તૈયાર થાય છે ત્યારબાદ ચેનલ દ્વારા મોકલાય છે રિસિવરને મળે છે અને ત્યારબાદ તે ડીકોડિંગ થઈ અને ફીડબેક દ્વારા ફરીવાર તે સેન્ડર પાસે જાય છે એ છે ફીડબેક ફીડબેક છે એ ખૂબ જ મહત્ત્વનો એક એલિમેન્ટ છે કહી શકાય કે કેમ કે ફીડબેક દ્વારા જે છે આપણને એ ખબર પડે છે કે આપણે જે મેસેજ સામેવાળી વ્યક્તિને મોકલેલો છે તેને એ જ સ્વરૂપમાં તેને સમજો છે કે નહીં હવે આપણે તેને ડિટેલમાં સમજીશું તો અહીંયા પહેલું એલિમેન્ટ્સ આપેલું છે સેન્ડર એટલે કે આપણે તેને સેન્ડર પણ કહી શકીએ અને ડિકોર્ડર પણ કહી શકીએ અ પર્સન હુ ઇન ધ કોમ્યુનિકેશન પ્રોસેસ ઇઝ નોર્મલી રિફર્ડ ટુ એઝ ધ સેન્ડર કે કોઈ પણ વ્યક્તિ છે એ કોમ્યુનિકેશનની પ્રક્રિયાની શરૂઆત કરે છે તો તેને આપણે એક સેન્ડર છે એ કહી શકીએ ધ સેન્ડર સિલેક્ટ આઈડિયા ફ્રોમ હિઝ પર્સનલ ડેટા બેંક ડીકોડ એન્ડ ફાઇનલી ટ્રાન્સમિટ ધેમ ટુ ધ રિસીવર કે ધ પર્સન જે જે વ્યક્તિ છે એ કોઈ માહિતી મોકલવાની શરૂઆત કરે અથવા તો કોમ્યુનિકેશનની પ્રક્રિયાની શરૂઆત કરે તેને આપણે સેન્ડર કહી શકીએ ધ સેન્ડર સિલેક્સ આઈડિયા ફ્રોમ હિઝ પર્સનલ ડેટા બેંક એ વ્યક્તિ છે જે સેન્ડર છે શું કરે તો કે જેનો એનો કોઈ પણ થોટ છે તેનો વિચાર છે તેને સિલેક્ટ કરે અથવા તો એના ડેટાબેન્ક છે તેમાંથી લે અને ત્યારબાદ શું કરે તેને ડિકોડ કરે ડીકોડ કરે એટલે કે એને કોઈ શબ્દોમાં રૂપાંતરિત કરે અથવા તો કોઈ સાયન્સમાં રૂપાંતરિત કરે કોઈ ગ્રાફિક્સમાં અથવા તો કોઈ વિડીયો વિઝ્યુઅલ અથવા તો ઓડિયો વિઝ્યુઅલ પણ સોરી ઓડિયો પણ છે એ બનાવી અને શું કરે છે ફાઇનલી ટ્રાન્સમિટ ધેમ ટુ રિસિવર કોને તો કે રિસિવરને મોકલે છે ધ સેન્ડર હેઝ ટુ ફોર્મ્યુલેટ ધ મેસેજ ઇન સર્ચ અ વે દેટ ઇટ કમ્સ અપ ટુ ધ એક્સપેક્ટેશન ઓફ ધ રિસિવર ફોર એક્ઝામ્પલ કે કોઈ પણ સેન્ડર છે એ કોઈ પણ ફોર્મ્યુલેટ એટલે કે કોઈ પણ મેસેજ છે તેને બનાવે છે તો રિસિવર પાસે એની કોઈ અપેક્ષા હોય છે એટલે કે અપેક્ષા સાથે છે એનો તેના મેસેજ છે તેમની પાસે પહોંચે છે ફોર એક્ઝામ્પલ અહીંયા છે એક એક્ઝામ્પલ આપેલું છે કે સેન્ડર કઈ રીતે કામ કરે છે कंसल्टेंट विशेष टू कम्युनिकेट विद द एच आर डी मैनेजर ऑफ द ऑफ अ कंपनी द ऑब्जेक्टिव इज द सिक्योर सिक्योर कंसल्टेंसी प्रोजेक्ट ऑन ट्रेनिंग ऑफ पर्सनल पर्सनल द कंसल्टेंट शुड इंश्योर वैन ही कम्युनिकेट विथ एच आर डी मैनेजर दैट देर गोल्स कन्वर्स ही है હી હેઝ ટુ કન્વિન્સ ધ એચઆરડી મેનેજર એસ ટુ વાય હિઝ સર્વિસ આર ઇન્વેટીબલ કે અહીંયા છે એ ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવેલું છે કે કોઈ એચઆરડીના મેનેજર છે તેને કન્વે કરવાના છે શેના માટે તો કે ત્યાંના જે કર્મચારીઓ છે તેને ટ્રેનિંગ આપવાનો જે પ્રોજેક્ટ છે તેના માટે ધ કન્સલ્ટન્ટ શૂટ ઇન્શ્યોર વેન હી કમ્યુનિકેટ વિથ ધ એચઆરડી મેનેજર ધેટ ધેર ગોલ્સ કન્વર્સ ત્યારે શું થાય છે તો કે કન્સલ્ટન્ટ મેનેજર છે એને શું કરવું જોઈએ તો કે એની સાથે એવી રીતે કમ્યુનિકેટ કરવું જોઈએ કે એ એચઆરડીનો જે મેનેજ મેનેજર છે તેના ધ્યેયો છે તેને સમજે હી હેઝ ટુ કન્વિન્સ ધ એચઆરડી મેનેજર એઝ ટુ વાય હીઝ સર્વિસ આર ઇન્વેટેબલ શું કરે તો કે તે કન્સલ્ટન્ટ છે જે સલાહકાર છે કે જેને આ પ્રોજેક્ટ પર કામ કરવું છે તો એ શું કરશે તો કે એચઆરડી મેનેજર છે તેને કન્વિન્સ કરશે તેને કબૂલ આવશે કે શા માટે તેને આ સર્વિસની જરૂર છે ત્યારબાદ ત્રીજું એલિમેન્ટ છે રિસિવર એટલે કે જે માહિતી મેળવે છે તે અથવા તો જે મેસેજ મેળવે છે તે જેને આપણે ડિકોડર પણ કહી શકાય અ રિસિવર ઇઝ અ પર્સન હુ નોટિસ એન્ડ અટેચ સમ મિનિંગ્સ ટુ અ મેસેજ કે રિસીવર એ એ વ્યક્તિ છે અથવા તો એને કહેવાય કે જે માહિતી મેળવે છે તેને નોટિસ કરે તેની નોંધ લે અને તેને અટેચ કરે અટેચ કરી અને તેના કેટલાક અર્થો સમજે છે તેને આપણે રિસીવર કહી શકાય ઇટ એ ઇફ ધ સેન્ડર એન્ડ ધ રિસીવર આર ઓપરેટિંગ ઓન ધ સમ મેન્ટલ લેવલ ધ રિસીવર બીકમ્સ મોર Receptive. In such a case the decoding of the message is done in almost entire, entirely the same return as were intended by the sender. The decoding process is exactly reverse to that of encoding process at the receiving end of the channel decoding is the transformation of the received signal back into a message using an appropriate semantic code Ke ઇફ ધ સેન્ડર એન્ડ ધ રિસીવર આર ઓપરેટિંગ ઓન ધ સેમ મેન્ટલ લેવલ કે જ્યારે પણ કોઈ પ્રક્રિયા થાય છે કોમ્યુનિકેશન ત્યારે રિસિવર અને જે સેન્ડર છે એની મેન્ટલ લેવલ છે એ માનસિક સ્તર છે એ એ સરખું હોવું જોઈએ ધ રિસીવર બિકમ્સ મોર રિસિપ્ટિવ કે રિસિવર છે એ વધારે પ્રાપ્ત કરવા માટે શું કહેવાય એક્ટિવ હોવો જોઈએ રિસિપ્ટિવ હોવો જોઈએ ઇન સર્ચ કેસ કેટલાક કિસ્સાઓમાં છે એવું બને છે કે ધ ડીકોડિંગ ઓફ ધ મેસેજ ઇઝ ડન ઇન ઓલમોસ્ટ એન્ટાયરલી ધ સેમ ટર્મ એઝ વેર ઇન્ટેન્ડેડ બાય ધ સેન્ડર કે જે મેસેજ સેન્ડર દ્વારા મોકલાયેલો છે એ જ સ્વરૂપમાં છે એ રિસિવ રિસિવર સુધી પહોંચે છે ધ ધીકોડિંગ પ્રોસેસ ઇઝ એક્ઝેક્ટલી રિવર્સ ટુ ધેટ ઓફ એન્કોડિંગ પ્રોસેસ કે ધ ડીકોડિંગ પ્રોસેસ ડિકોડિંગ પ્રોસેસ એટલે કે જે માહિતી મેળવે છે તે ઇઝ એક્ઝેક્ટલી રિવર્સ કેવા પ્રકારની છે તો કે રિવર્સ વિરોધાભાસી છે ટુ ડે ટુ ડેટ ઓફ એનકોડિંગ પ્રોસેસ અને ત્યારબાદ શું થાય છે તો કે પ્રોસેસ પાછી એને સેન્ટર દ્વારા પ્રોસેસ કરવામાં આવે છે એટ ધ રિસિવિંગ એન્ડ ઓફ ધ ચેનલ ડિકોડિંગ ઇફ ધ ટ્રાન્સફોર્મેશન ઓફ ધ રિસિવડ સિગ્નલ બેક ઇન્ટુ અ મેસેન્જ એ યુઝિંગ અ એપ્રોપ્રિએટ સિસ્ટમેટિક કોડ શું કરે છે તો કે રિસિવર છે એ કોઈપણ ચેનલના અંતમાં એટલે કે તેને કોઈપણ ચેનલ દ્વારા જે પણ માહિતી મેળવેલી છે તેના તે માહિતી મેળવ્યા બાદ તેના અંતમાં એ મેસેજને ડિકોડિંગ કરી અને તેનું ટ્રાન્સફોર્મેશન કરી અને કોઈ સિગ્નલ દ્વારા છે ફરી એ કોઈ સિસ્ટમેટિક કોડ દ્વારા છે તેને યોગ્ય ઉપયોગ કરી અને તે સામે ફરીવાર સેન્ડરને મોકલે છે એના પછીનું જે એલિમેન્ટ છે મેસેજ મેસેજ એટલે કે તમે જાણો છો કે કોઈ પણ મેસેજ છે એ આપણે સેના દ્વારા તો કે ઓડિયો દ્વારા મોકલી શકીએ વિડીયો દ્વારા પણ મોકલી શકીએ આપણા બોડી લેંગ્વેજ દ્વારા પણ છે આપણે કોઈ માહિતી આપીએ છીએ અથવા તો કોઈ સાઉન્ડ દ્વારા પણ આપણે માહિતી આપીએ છીએ એટલે મુખ્યત્વે કોઈ પણ છે એ મેસેજ આપણે બે પ્રકારે મોકલી શકીએ છો કોઈ વ્યક્તિને જે નોન વર્બલ પણ હોઈ શકે અને વર્બલ પણ હોઈ શકે વર્બલ એટલે કે શાબ્દિક અને નોન વર્બલ એટલે કે અશાબ્દિક સ્વરૂપમાં પણ છે એ હોઈ શકે છે આ મેસેજ ઇઝ લાઈક અ કોન ઇટ કોઈન ઇટ હેઝ ટુ સાઇડ કે કોઈ પણ મેસેજ છે એ કેવા છે તો કે એક સિક્કા જેવો છે કોઈપણ મેસેજ ઇટ હેઝ ટુ સાઇડ તેની બે સાઈડ હોઈ શકે છે દેર ઇઝ ધ મેસેજ એઝ સીન બાય ધ સેન્ડર એન્ડ ધ મેસેજ એઝ સીન બાય ધ રિસિવર કે એક સિક્કાને બે બાજુ જેવો મેસેજ કોઈ પણ મેસેજ છે કેવો છે તો કે એક સિક્કાને બે બાજુ જેવો જે સેન્ડર પણ જોઈ છે અને રિસિવર દ્વારા પણ જોવામાં આવે છે અ મેસેજ ઇઝ એની સિગ્નલ ધેટ ટ્રિગર ધ રિસ્પોન્સ ઓફ અ રિસીવર કે કોઈ પણ મેસેજ છે એ કેવો છે તો કે ટ્રીગર ધ રિસ્પોન્સ ઓફ અ રિસીવર રિસિવરના રિસ્પોન્સ જે શું કહેવાય એનો પ્રતિભાવ છે એના આધારે મોકલવામાં આવે છે મેસેજ કુડ બી વર્બલ ઓર નોન વર્બલ ધેટ સિલેક્શન એન્ડ ઇન્ટરપ્રિટેશન ઓફ મેસેજ મે ડિફર ડ્રામેટિકલી બિકોઝ ઓફ ડિફરન્સ ઇન સાયકોલોજી એન્ડ સિચ્યુએશન ફોર ધ પર્સન હુ આર સર્વિસ સર્વિંગ એઝ અ સેન્ડર ઓર રિસિવર કે મેસેજ છે એ બે પ્રકારના હોય છે કે વર્બલ એટલે કે જે લેખિત સ્વરૂપમાં પણ હોય અથવા તો બોલચાલીમાં પણ છે આપણે જોવા મળે છે એટલે કે શાબ્દિક સ્વરૂપમાં પણ હોય છે ઓર નોન વર્બલ એટલે કે અશાબ્દિક જેમ કે બોડી લેંગ્વેજ સાયલન્સ સાઉન્ડ કે તમને એવો પ્રશ્ન થાય કે બોડી લેંગ્વેજ દ્વારા પણ છે આપણે કઈ રીતે મેસેજ આપીએ છે એટલે કે આપણે કોઈ ઈશારા દ્વારા પણ છે આપણે કોઈ માહિતી કોઈને આપતા હોય તો એ પણ શું છે એક પ્રકારનો કોમ્યુનિકેશન છે સાયલન્સ સાયલન્સ દ્વારા પણ છે આપણે શાંત બેઠા હોય અથવા એટલે કે શાંત બેઠા હોય ત્યારે આપણા ગેસ્ચર પોસ્ચર દ્વારા પણ આપણે કોઈને માહિતી આપતા હોય છે એ પણ શું છે તો કે એક પ્રકારનો કોમ્યુનિકેશન છે અને સાઉન્ડ દ્વારા સાઉન્ડ દ્વારા આપણે કેવી રીતે માહિતી આપીએ છીએ તો કે સાઉન્ડ દ્વારા આપણે જાણીએ છીએ કે કોઈ પણ સ્કૂલ છે તો તેમાં કોઈ રિસેસનો બેલ વાગે છે ત્યારે આપણે સમજી જઈએ છે કે આ બેલ છે એ રિસેસ છે એનો જ છે અથવા તો કોઈ ફેક્ટરી છે તો ફેક્ટરીમાં છે એ દિવસના અંતે જે સાયરન વાગે છે તો એ સાયરન પરથી છે એ કર્મચારીઓને ખબર પડે છે કે આ સાયરન વાગ્યું છે તો આપણે ઘરે જવાનો સમય થઈ ગયો છે તો એ શું છે તો કે એમાં છે એ શબ્દોનો ઉપયોગ થતો નથી પણ શું છે તો કે નોન વર્બલ કમ્યુનિકેશન છે કે જેમાં એ લોકો સમજી જાય છે કે હવે આપણે ઘરે જવું જોઈએ તો એ સાઉન્ડ દ્વારા પણ છે આપણે કોમ્યુનિકેશન એક પ્રકારે થાય છે ત્યારબાદ એના પછીનું એલિમેન્ટ છે ચેનલ એટલે અથવા તો તેના આપણે માધ્યમ અથવા તો અહીંયા મીડિયમ પણ કહી શકે છે કે કોઈ પણ માહિતી આપણે મોકલીએ છીએ અથવા તો આપણો કંઈક વિચાર છે આપણે મોકલીએ છીએ તો તે આપણે કોઈ માધ્યમ દ્વારા અથવા તો કોઈ ચેનલ દ્વારા છે આપણે મોકલીએ જે જેમ કે અત્યારે આપણે છે મારે તમને જે માહિતી આપી છે તો હું સેના દ્વારા તમને મોકલું છું તો કે યુટ્યુબ ચેનલ દ્વારા અથવા તો વિડીયો વિઝ્યુઅલ દ્વારા તમને આ માહિતી મોકલું છું તો એ શું છે તો કે એક માધ્યમ છે તો કમ્યુનિકેશન ચેનલ ઇઝ એની મીડિયમ ધેટ કપલેસ ઓર જોઈન ધ સોર્સ ટુ રિસિવર ટુ ધ રિસિવર દેર આર નંબર ઓફ ચેનલ્સ એટ ધ કોમ્યુનિકેટર્સ ડિસ્પોઝલ ધ કોમ્યુનિકેટર ઇઝ ઓફન ફ્રી ટુ ચૂઝ ફ્રોમ એમાઉન્ટ સેવરલ ટાઈપ ઓફ સેવરલ ચેનલ ટાઈપ ફોર અ ગીવન સિચ્યુએશન કે કોઈ પણ ચેનલ છે એ દરેક સેન્ડરને છે પોતાની રીતે ચૂઝ કરવાનું એને એ ચૂઝ કરવા માટે પોતે મુક્ત હોય છે પરંતુ અહીંયા એ બાબત છે એ ઉપર ભાર મૂકવામાં આવે છે કે કોઈ પણ માહિતી તમે મોકલો છો ત્યારે કો ચેનલની પસંદગી છે એ યોગ્ય કરવી એ બાબત ખૂબ જ જરૂરી બને છે ધ ચેનલ ચોઈસ ડિસિઝન ઇન ઇઝ અ ઇમ્પોર્ટન્ટ વન કે કોઈ પણ ચેનલની પસંદગી અથવા કરવાનો જે નિર્ણય છે એ ખૂબ જ મહત્વનો છે અને કોઈ પણ વ્યક્તિ છે એ સિચ્યુએશનને આધારે છે એ ચેનલનો ઉપયોગ કરી શકે છે ધ એન્ટાયર પ્રોસેસ ઓફ એનકોડિંગ એન્ડ ડીકોડિંગ ડિપેન્ડ અપોન ધ પ્રોપર સિલેક્શન ઓફ ચેનલ કે ધ એન્ટાયર પ્રોસેસ છે એટલે કે કોમ્યુનિકેશનની જે આખી પ્રક્રિયા છે કે એનકોડિંગ કે ડિકોડિંગ એ દરેક બાબત સેના ઉપર આધાર રાખે છે તો કે ડિપો ડિપેન્ડ અપોન ધ પ્રોપર સિલેક્શન ઓફ ચેનલ કે ચેનલની યોગ્ય પસંદગી કરવી યોગ્ય પસંદગી ઉપર છે આખી પ્રક્રિયા આધાર રાખે છે જો ચેનલમાં ડિફેક્ટ આવે તો આખી કોમ્યુનિકેશન છે એ અપૂર્ણ રહી શકે છે જેમ કે હું તમને જે આ વિડીયો વિઝ્યુઅલ દ્વારા જે માહિતી આપું છું એ ચેનલમાં કોઈ ડિફેક્ટ આવે તો મારી જે માહિતી છે તમારા સુધી પહોંચ પહોંચાડવાની તેમાં શું થાય તો કે અપૂર્ણ રેજે અથવા તો અડધી માહિતી તમારા સુધી પહોંચી શકે છે એટલા માટે ચેનલની પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે એટલે કે યોગ્ય પસંદગી કરવી ખૂબ જરૂરી છે ધ ચોઈસ ઓફ ચેનલ ઓર મીડિયમ ડિપેન્ડ અપોન સેવરલ ફેક્ટર કે જે ચેનલ અથવા તો મીડિયમની પસંદગી છે એ એ ડિપેન્ડ સેના ઉપર આધાર રાખે છે તો કે સેવરલ ફેક્ટર અમુક પરિબળો ઉપર આધાર રાખે છે ધ ચોઇસ ઓફ ચેનલ રિટર્ન ઓર એન ઓરલ કે જે જે પણ ચેનલ છે એ કોઈ રિટર્ન સ્વરૂપમાં પણ હોઈ શકે અથવા તો ઓરલ સ્વરૂપમાં પણ હોઈ શકે ઓર મીડિયમ ઇઝ ઇન્ફ્લુએન્સ બાય ધ ઇન્ટર રિલેશનશિપ બિટવીન ધ સેન્ટર એન્ડ ધ રિસિવર અને એ સેને ઇન્ફ્લુઅન્સ કરે છે તો કે સેના ઉપર પ્રભાવ પાડે છે તો કે રિલેશનશીપ બિટ્વિન સેન્ડર એન્ડ રિસિવર કે જે માહિતી મોકલે છે એ એટલે કે જે માહિતી સેન્ડર છે એ અને રિસિવર છે એ બંનેની રિલેશનશીપ ઉપર પ્રભાવ પાડે છે ઇટ ઓલ્સો ડિપેન્ડ અપોન ધ અર્જન્સી ઓફ ધ મેસેજ બિંગ સેન્ટ બિસાઇડ વન મે કન્સિડર ફેક્ટર સચ એઝ ઇમ્પોર્ટન્ટ નંબર ઓફ રિસિવ રિસિવર્સ કોસ્ટ એન્ડ અમાઉન્ટ ઓફ ઇન્ફોર્મેશન આ બધી જ વસ્તુઓ છે એ કોમ્યુનિકેશનની પ્રક્રિયામાં છે મહત્વની બને છે કે અમુક પરિબળો છે કયા પ્રકારના છે એ ધ્યાનમાં લેવા જોઈએ નંબર ઓફ રિસિવર કે જે માધ્યમ દ્વારા રિસીવર કેટલા છે એટલે કે માહિતી પ્રાપ્ત કરનારની સંખ્યા કેટલી છે એ બાબતને ધ્યાનમાં રાખીને ચેનલની પસંદગી કરવી જોઈએ કોસ્ટ એન્ડ કોસ્ટને ધ્યાનમાં રાખીને એની પસંદગી ચેનલની પસંદગી કરવી જોઈએ એન્ડ અમાઉન્ટ ઓફ ઇન્ફોર્મેશન અને તમારી પાસે કેટલી માહિતી અને કયા પ્રકારની માહિતી છે એ બધી જ બાબતોને છે એ ધ્યાનમાં રાખવી જોઈએ અને ત્યારબાદ કોઈપણ ચેનલની પસંદગી કરવી જોઈએ ત્યારબાદ છેલ્લું એલિમેન્ટ્સ આપેલું છે આખી કોમ્યુનિકેશનની પ્રક્રિયાનું એ છે ફીડબેક આ જે ફીડબેક છે એ ખૂબ જ મહત્ત્વનું બની રહે છે કોઈપણ કોમ્યુનિકેશનની પ્રક્રિયામાં કેમ કે ફીડબેક દ્વારા જ આપણને છે એ ખ્યાલ આવે છે કે આપણી માહિતી છે જે આપણે જે સ્વરૂપમાં લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરી છે એ જ એ જ સ્વરૂપમાં તે અથવા તો એ જ અર્થમાં તેમની પાસે પહોંચ્યો છે કે નહીં એ સેના દ્વારા સેન્ડરને ખબર પડશે તો કે ફીડબેક દ્વારા જ એને ખબર પડશે એટલે કે ફીડબેક મીન્સ કે તેના પ્રતિભાવો વેન ધ સેન્ડર ટ્રાન્સમિટ અ મેસેજ હી એક્સપેક્ટ અ રિસ્પોન્સ કે કોઈ પણ સેન્ડર છે અથવા તો હું છે એ તમારી તમને કોઈ માહિતી આપું છું અથવા તો તમારા સુધી કોઈ મેસેજ પહોંચાડું છું તો એ એક્સપેક્ટ અ રિસ્પોન્સ તો શું છે તો કે મારી અપેક્ષા એવી હોય કે તમારો કોઈ પ્રતિભાવ મારા સુધી પહોંચે અને એ પ્રતિભાવ દ્વારા છે એ મને ખબર પડે કે તમારા સુધી એ માહિતી યોગ્ય રીતે પહોંચી છે કે નહીં ધ સેન્ડર ઇઝ ઇન્ટર ઇન્ટરસ્ટેડ ઇઝ નોવિંગ હાઉ હિઝ મેસેજ હેઝ બીન રિસિવડ કે એના દ્વારા છે અ સેન્ડર ઇઝ એ ઇન્ટરેસ્ટેડ કે કોઈ પણ સેન્ડર છે એને શું હોય તો કે એમાં ખૂબ જ રસ હોય એ જાણવામાં કે એ મેસેજ રિસીવર સુધી કઈ રીતે પહોંચ્યો છે ધ સેન્ડર કેન જજ ધ એક્સટેન્ટ ઓફ સક્સેસ ઓફ હિઝ કોમ્યુનિકેશન ઓન હિઝ બેઝિસ ઓફ ઓબ્ઝર્વેશન ઓફ રિસિવર્સ બિહેવિયર કે કોઈ પણ સેન્ડર છે એ જજ કરી શકે છે સેના દ્વારા અથવા ઓફ સક્સેસ ઓફ હિઝ કોમ્યુનિકેશન કે એનું કોમ્યુનિકેશન સક્સેસ સફળ થયું છે કે નહીં તો કે સેના દ્વારા એ કરી શકે તો કે બેઝિસ ઓફ ઓબ્ઝર્વેશન ઓફ રિસિવર્સ બિહેવિયર કે રિસિવરનું જે બિહેવિયર હોય એનું જે વર્તન હોય એને ઓબ્ઝર્વેશનના બેઝિસ ઉપર છે એ સેન્ડરને ખબર પડે કે મારો મેસેજ છે એ મારી જે કોમ્યુનિકેશન છે તેમની સાથે કેટલું સફળ થયું છે ધીસ રિટર્ન ઇન્ફોર્મેશન ઇઝ કોલ્ડ ફીડબેક આ જે રિટર્ન ઇન્ફોર્મેશન છે એટલે કે માહિતી પરત પાછી તેમને સેન્ડરને જે મે સેન્ડર જે મેળવે છે તેને આપણે ફીડબેક કહી શકાય એટલે કે તેને આપણે પ્રતિભાવો છે એ ગુજરાતીમાં કહી શકાય એટલે કે આખી પ્રક્રિયા કઈ રીતે થઈ તો કે સેન્ડર જે માહિતી મે મેસેજ મોકલે છે એ રિસિવરના પ્રતિભાવો દ્વારા પાછી સેન્ડરને મળે છે ત્યારે એ ફીડબેકની પ્રક્રિયા થાય છે અથવા તો તેને આપણે ફીડબેકની પ્રક્રિયા કહીશું ધ રિસીવર કોમ્યુનિકેટ ઇઝ રિએક્શન બેક ટુ